सर्वे हास्य प्रेमियों नहदिल स्वागत ये तो सदियों की इबादत का सिला होता है ये तो सदियों की इबादत का सिला होता है सबकी किस्मत में कहा प्यार लिखा होता है बहुत साची चे हो साहब जो प्रथम प्रेम होनी मजा और लव एट फर्स्ट साइट प्रथम प्रेम लग्न पक्षी जो टकी रही है तो सोने पे सुहागा ટકી છે હમણાં જે પતિ પત્ની આમ હાથમાં હાથ નાખીને આમ ઊભી બજારે નીકળ્યા તો સામેથી એક પરિચિત મિત્ર મળી ગયો અને કહે કે વાહ 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 યાર લગ્નના આટલા વરસ પછી એ તમે પતિ પત્ની આમ હાથમાં હાથ નાખીને ઊભી બજારે જાઓ છો ખરેખર ખુશ ખુશ થઈ જવાય હો તો પતિ કહીએ કે ભાઈ એમાં ખુશ ખુશ થવા જેવું કાંઈ નથી આ ઊભી બજારે ત્રણથી થી ચાર પાણીપુરીવાળા ઊભા હોય છે અને જેવો હું મારી પત્નીનો હાથ મૂકું છું ને તો એ છટકી અને સીધી પાણીપુરીવાળા પાસે વહી જાય છે પત્ની ખાર ખાઈ ગઈ કે તમે જરાક બોલવામાં વિવેક રાખો હાલી નીકળ્યા છો એમ કહેવાય કે મારી પત્ની દોડીને પાણીપુરીવાળા પાસે જાતી રહીએ છે એમ કહેવાય કે મારી પત્ની પાણીપુરીવાળા પાસે પાણીપુરી ખાવા જાતી રહીએ છે પેલા મિત્રે હસી પહેલા કે વાત તો સાચી છે પણ સાહેબ એ કહે કે ભાભીને પાણીપુરી ખાવા જવા દીઓ ને તો પતિ કહે કે ભાઈ એમાં મને કાંઈ વાંધો નથી પણ હમણાં આ ઊભી બજારે જે લોકો ઊભા રહીએ છે ને પાણીપુરીવાળા એમાંથી એક પાણીપુરીવાળો પકડાઈ ગયો તો કે કેમ શું કર્યું પકડાઈ ગયો તો કે પાણીપુરીના પાણીને સ્વાદિષ્ટ બનાવવા પાણીમાં દેડકાના બચ્ચા રાખતો હતો ના થવાની થાય ને પણ બહેનો છે ને પાણીપુરીની આશિક હોય હોય ને હોય જ એને પાણીપુરી સાથે પ્રેમ હોય હોય ને હોય જ હમણાં એક પત્ની પાણીપુરી ઝાપટતી હતી ઝાપટતી હતી એટલે કહું છું સાહેબ કે ત્રણ ચાર પાણીપુરીની ચાર પાંચ પૂરી પાણીપુરી ચાર પાંચ ડીશ ખાઈ ગઈ અને એનો પતિ વિચારો વળીને આમ માયુસ થઈને ઊભો હતો કે હવે આ જલ્દી પતાવે તો ભેળા થાય તે ખાતા ખાતા કહે કે તમને કહું તો કે આ બોલ એ કે હજી ચાર પાંચ પાણીપુરી ખાઈ લો પતિ કે ખાઈ લે ના ગણ તમે મને નાગણ કહો છો તો તમે મોટા કાળા કોબરા તે પતિ કહે કે તું ગુસ્સે ના થા ગુસ્સો કરવાની વાત નથી હું તો એમ કહું છું કે તારે પાણીપુરી જેટલી ખાવી હોય એટલી ખાઈ લે નાગણ પત્ની ક્યારે કયું સ્વરૂપ ધારણ કરે ને ભાઈ માપી જ ના શકો હમણાં એક પત્ની એના પતિને કહે કે આપણા ઘરે છે ને કાલે એક ભિખારી આવ્યો હતો હાવથી હાવ નાલાયક હતો પતિ કહે હવે ભિખારીમાં શું લાયક ને નાલાયક શું થયું તો કે એણે આવીને આપણા આંગણે ટેલ નાખી કે ભૂખ લગી હે માય જો દેગા ઉસકા બી ભલા નહીં દેગા ઉસકા બી ભલા દેગા દિલાયગા માલિક સે નફા પાયેગા ભૂખ લગી હૈ મા ખાણા દે કે મને દયા આવી તે હું રસોડામાં ગઈને મારા હાથે જે ઊંધિયું રોટલી બનાવી હતી ને એ મેં એને આપી તે ફટ ભૂખો બે આંગણે અને મંડો ખાવા પણ ત્રણ ચાર કોળિયા ખાઈને ઊભો થઈ ગયો અને મને એક પુસ્તક ભેટ આપ્યો પતિ કે પણ એ તો સારી વાત છે ને પુસ્તક ભેટ આપે એમાં એ બિચારો ભિખારી નાલાયક કેમ થઈ ગયો તો કે એ પુસ્તકનું ટાઇટલ હતું રાંધતા શીખો ચક્રી ચડી જાય એક પત્નીએ તો પિયર માંથી ફોન કર્યો પતિને કે હેલો સાંભળો છો પતિ કહે હવે ફોનમાં તો સાંભળતો જાઉં ને બોલ 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 તો કે અહીંયા પિયરમાં હું આવી મને પાંચ છ દી થઈ ગયા છે હવે મને તેડી જાવ પતિ કહે કે ભાઈ તું જ ગઈ ત્યારે તો મોટી મોટી કરતી હતી તો હું પિયરમાં પંદર દી રોકાઈશ આ વખતે વીસ દી રોકાઈશ ને એ કહે તમે મને બોલાવતા નહીં ને તેડાવતા નહીં ને અને આ પાંચ છ દિવસમાં તું કહેશ કે તેડી જાઓ તો કે હા ના તેડી જાઓ આ પાંચ છ દિવસમાં તો મેં મા બાપ ભાઈ અને ભાભી હંધાય હારે ઝઘડા કરી લીધા તમારા જેવી મજા જ નથી આવતી પત્ની ક્યારે કયું સ્વરૂપ પકડે ને સાહેબ હમણાં તો એક પત્ની કહે કે હવે આ ઘરમાં ને ઘરમાં બહુ મૂંઝારો ચડે છે કેટલા વખતથી ઘરમાં ને ઘરમાં છીએ હવે તમે મને ક્યાંક છે ને ફરવા શાંત જગ્યાએ લઈ જાઓ પતિ કે હાલ ને હું ક્યાં ના પાડું છું શાંત જગ્યાએ લઈ જાઉં બે સાડી સ્કૂટરમાં સ્કૂટર કર્યું ચાલો અને ડર કરીને સ્કૂટર સીધું રોયકું સ્મશાન પાસે આ જગતની સૌથી શાંત જગ્યા અત્યારે ક્યાં તમે મને સ્મશાન ભરી કરો છો એ છે ને મને કઈક ઠંડુ મોંઘું મોંઘું ઠંડુ પીણું પીવડાવું સ્કૂટર ચાલુ કરી ને કે કે મોંઘું ઠંડુ પીવડાવું એમ કરીને ડર કરીને સ્કૂટર રોઈકું સીધું પેટ્રોલ પંપ પાસે પત્ની કહે કે આ તો પેટ્રોલ પંપ છે તો કે આ સૌથી મોંઘું પીણું છે ઓલા પેટ્રોલ પંપ વાળાને કહે કે ભાઈ આને તું સો રૂપિયાનું લીટર પાઈ દે એટલે મારી જાન છૂટે પણ ઘણીવાર પત્ની બનાવી જાય ઘણીવાર પતિ બનાવી જાય આ જે ક્રમ છે ને એ જીવનભર ચાલતું જ રહીએ છે હવે હમણાં એક પત્ની કહે કે એ સાંભળો તો રઘુના બાપો તો કે આ બોલને ભાગ્યવાન શું છે તો કે એક તમે મને છે ને ત્રણ હજાર રૂપિયા હાથ ઊંચી ના ને પતિ કે આપું તો ખરો લે એમ કરીને પર્સમાંથી ત્રણ હજાર રૂપિયા ગણીને કે આ ત્રણ હજાર રૂપિયા પણ તું એ તો ત્રણ હજાર રૂપિયા તું મને પાછા ક્યારે આપીશ તો પત્ની કીએ કે બસ આ મહિને તમારો પગાર આવે એટલે તરત ડિમાન્ડ એવી કે તમને તંબર ચડી જાય પતિ પત્ની બેઠા હતા ને તો અચાનક પત્નીને ઉધરસ ચડી ભાઈ હા તે ખો 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 કરીને મામ બે વળી ગઈ પતિ તો અડધો અડધો થઈ ગયો ઊભો થઈને સીધો ગયો રસોડામાં પાણીનો ગ્લાસ ભરી આવ્યો અને કે લે 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 ભાગ્યવાન પાણી પી લે ઉધરસ કેમ કરતા ચડી તને પાણી પીવડાવ્યું તોય ઉધરસ બંધ ના થાય તો પતિ કે ગળામાં ખીચ ખીચ લાગે છે તારા માટે કાંઈ લેતો આવું તો પત્ની કહે કે હા બે તોલાનું મંગળસૂત્ર લેતા આવો થાય ક્યારેક પત્ની ન ફાવવા દઈએ ક્યારેક પતિ ન ફાવવા દઈએ હમણાં એક પત્ની એના પતિને નહોતો ફાવવા દીધો બોલો થી હું એવું કે બે જણા બેઠા હતા પતિ તો છાપો વાંચતો હતો ને પત્ની ચા પીતી થી વાત કરતા હતા ત્યાં કુકરની સીટી વગડી રસોડામાં તો પતિ કે ભાગેવાન આ રસોડામાં તે શું મૂક્યું છે કુકરની સીટી વગડી તો કે દાળ ગળવા માટે રાખી છે કે હમણાં સીટી વગડે ને એટલે ઉતારી લઈશ પતિ કે સારું એમ કરીને હોય તો ત્યાં પાડોસણ મંજુ આવી સ્લીવલેસ બ્લાઉઝ ને સરસ મજાનો સાડલો રૂપાળી બાય ચાંદલો ને તો કે આવો આવો મંજુ બેન પત્ની કે શું છે તો કે ના આ તો હું પૂછવા આવી હતી કે મેં શુદ્ધ ગીનો હલવો બનાવ્યો છે તે થોડો દેતી જાઉં તમને પતિ હજુ હજી આમ ઊભો થઈને હા હા કેવા ગયો ને ત્યાં તો પત્ની એ વચ્ચેથી કાપી નાખ્યો કે ના ના તમારા ભાઈને ને ગયડું ક્યાં ભાવે છે નથી હો ને ગણતા પત્ની ત્યાં તો રસોડામાં આઠ દસ સીટી વાગી ગયો તો પતિ કે કે ભાઈવાન આ રસોડામાં આઠ દસ સીટી વાગી ગઈ તારી દાળ ગળી ગઈ હશે જોતી આવ ને એ કહે તો પત્ની કે કે ભલે મારી દાળ બળી જાય પણ હું તમારી દાળ ગળવા નહીં દઉં શંકા કરવાની ટેવ છે ને જાય નહીં હો ભાઈ બંને પક્ષે એવું નથી એક જ પક્ષે શંકા તો થાય થાય ને થાય પણ એનું સમાધાન શોધી કાઢવું પડે એક પતિ હમણાં એની પત્ની પાસે રસગુલ્લા બનાવતા શીખતો હતો તેને આવડી ગયા મસ્ત મજાના રસગુલ્લા બનાવતા શીખી ગયો એટલે શીખી ગયો ને તો રાજી રાજી થઈ ગયો કે વાહ 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 ભગવાન ખરેખર તને તો અભિનંદન છે હો તે મને મસ્ત મજાના રસગુલ્લા બનાવતા શીખવી દીધા ઈ પ્રતાપે હવે હું તને ગુરુનું સ્થાન આપું છું બોલ ગુરુ હવે ગુરુ દક્ષિણામાં તને શું જોઈએ તો પત્ની કહે કે જાઓ હામેવાળી મંજૂરીને દીદી કેતા આવો પતિ પત્નીએ ક્યારેક ક્યારેક છે ને મૌન ધારણ કરી લેવું બહુ જરૂરી હોય છે સાહેબ મૌન છે ને એ જીતી જાય હમણાં એક પતિને ખબર નહીં શું શું સુઈજ્યું ને તો એણે પત્નીને કીધું કે એક પ્રશ્ન કરું જાનું તને તો કે ભાઈ લગ્નના આઠ દસ પંદર વર્ષ પછી શું પ્રશ્નો છે હજી તો કે ના ના મને પૂછવા દે ને તો કે પૂછો તો કે પ્રશ્ન એ થાય છે ભાગ્યવાન મને કે તારો પ્રથમ પ્રેમ હું છું પત્ની કે લે ના હે તારો પ્રથમ પ્રેમ હું નથી પત્ની કીએ ના જ્યારથી હું સમજણી નહોતી થઈને ત્યારથી હું પાણીપુરીને પ્રેમ કરું છું એટલે મારો પ્રથમ પ્રેમ પાણીપુરી છે પત્ની કહીએ કે મારો પ્રેમ તો આ છે પાણીપુરી પણ હું તમને એમ પૂછું કે તમારો પ્રથમ પ્રેમ તો હું જ છું ને તો પતિ કહે કે ના હાય હાય લે તમારો પ્રથમ પ્રેમ હું નથી તો કોણ છે તો પતિ કીએ દારૂની બોતલ જ્યારથી હું સમજણું થયો ને ત્યારથી દારૂની બોતલ ને મારા ઘડે લગાવી પત્ની પતિ કે ના હો પ્રેમમાં દગો ન કરાય

प्यार किया कोई चोरी नहीं की छुप छुप आहे भरना क्या जब ये क्या बास बास अबे बांध खाओ ने प्यार वाला पति के जो 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 तू गरम एक काम कर तू छे ने त्रण चार डिश पानी पूरी नहीं खाए आओ हूँ त्रण चार पेगनी डबली मरता हूँ पत्नी की रेवा दियो

નશો ઉતારી નાખ્યો પત્નીને તમે શું સમજો છો સાહેબ તમારો નશો ઉતારી નાખે એક ડોક્ટરની પત્ની એના પતિનો નશો ઉતારી નાખો ભાઈ હા પેટમાં પત્નીને અચાનક દુખાવો વિપડો હવે એપેન્ડિક્સનો દુખાવો અને એપેન્ડિક્સનો દુખાવો તો જેને હોય ને ખબર પડે પથરીનો દુખાવો છે એપેન્ડિક્સનો દુખાવો છે આ બધા છે ને તમને આ અડધી રાત્રે દાઢ દુખે તો દાઢનો દુખાવો ચીઝ નખાવી દઈએ ભાઈ ઊંઘવા ન દઈએ પણ આ તો ઘરનો ડૉક્ટર એટલે એ કે આનું તાત્કાલિક ઓપરેશન કરવું પડશે મારી પત્નીનું એ કે એટલે લઈ ગયા પોતાની જ હોસ્પિટલ એટલે ઓપરેશન થિયેટરમાં સુડાવી અને એણે છે ને હેલ્પમાં બે જવાન લેડી ડૉક્ટર સાથે રાખી કે હવે ઓપરેશન કરી નાખીએ ઓપરેશન થિયેટરનો દરવાજો કર કરીને બંધ થયો લાઇટો ચાલુ થઈ એસી ચાલુ બધા સાધનો ગોઠવાઈ ગયા અને એક ઓપરેશન પત્નીનું અને પતિના જ હાથે ડૉક્ટર મોટો પણ ઓપરેશન કરતાં પહેલાં એને બેહોશ કરવી પડે પેશન્ટને એટલે એ પ્રથમ લેડી ડૉક્ટર હતા બ્યુટિફુલ મજાના બંને ફ્રેશ ડોક્ટર બે લેડી એ કે તમે આને છે ને બેહોશીનું એક ઇન્જેક્શન મારી દીધો એટલે એ બેહોશ થઈ જાય એટલે ઓપરેશન શરૂ કરીએ તે પહેલાં લેડી ડૉક્ટરે બેહોશીનું ઇન્જેક્શન માર્યું તેની પત્ની બેહોશ ના થઈ ગજબ છે એ કે બેહો આને અસર નથી થતી એ કે બીજા લેડી ડૉક્ટરને કીધું કે તમે સેજ હેવી ડોઝ મારો ને આને એ કે સેજ શું છે કે ઘણીવાર પેશન્ટ વધારે મજબૂત હોય માનસિક એટલે બેહોશ ન થાય મારી દો એટલે એણે બીજું ઇન્જેક્શન માર્યું તોય બેહોશ ના થાય ડૉક્ટર વિમાસણમાં પડી ગયો કે હવે શું કરું અને બેહોશ તો કરવી જ પડશે તો કે એક કામ કરો ક્લોરોફોર્મ સુંઘાળો એટલે બેહોશ થઈ જશે તો પત્ની પૈડી પૈડી કહે કે તમે ગમે કરો જ્યાં સુધી તમારી સાથે આ બે લેડી ડૉક્ટર આ બંધ ઓપરેશન થિયેટરમાં છે ને ત્યાં સુધી હું બેહોશ નહીં થાઉં ક્યારેક પેશન્ટ ડોક્ટર પર ભારે પડી જાય અને ક્યારેક ડૉક્ટર પેશન્ટ પર ભારે પડી જાય હમણાં એક ડૉક્ટર ભારે પડી ગયો ભાઈ પેશન્ટને ઓપરેશન થિયેટરમાં સુવડાવ્યો પેશન્ટને અને ડૉક્ટર આવી નહીં કે સુરેશ તું જરાય ગભરાતો નહીં આ સાવ સામાન્ય ઓપરેશન છે એટલે પેશન્ટ પીડો પીળો કીએ કે સાહેબ હું જરાય ગભરાતો નથી અને મારું નામ સુરેશ નથી તો ડોક્ટર કીએ કે મારું નામ સુરેશ છે અને આ બધું હું મારી જાતને કહી રહ્યો છું ભાઈ અને ક્યારેક ક્યારેક પેશન્ટ ભારે પડી જાય ભાઈ હમણાં એક બેન છે ને બોલ 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 કરતા કરતા ડોક્ટર પાસે આવ્યા ને કુર્સી પર બેઠો ડોક્ટર કહે બોલો તો કે બોલવાનું તો કાંઈ નહીં સાહેબ મને બોલવાનો શોખ છે હું એટલું બધું બોલું છું કે મને જીભમાં પડી ગયા છે પણ હવે મટે નહીં ત્યાં સુધી એક મિનિટ એક મિનિટ બેન મને જોવા તો લાવો જીભ દેખાડો એમ કરીને ટોર્ચ તો જીભમાં છાલા હતા એટલે ડોક્ટર કહે કે આ જીભમાં છાલા છે બેન હું તમને એક બોતલ લખી આપું છું તો બેન કહે પણ સાહેબ હું પીતી નથી ડોક્ટર કીએ બેન હું દારૂની બોતલની વાત નથી કરતો હું વિટામિનની બોટલની વાત કરું છું ને આરામની જરૂર છે બેન કે સાહેબ મારે તો બબ્બે કામવાળી છે આખો દી કામ કરતી હોય મારે કોઈ કામ જ ના હોય તો આરામ એક મિનિટ એક મિનિટ હું તમારી જીભની વાત કરું છું અને તમારી જીભને આરામની જરૂર છે હમણાં એક પતિ ડૉક્ટર પાસે ગયો પતિ ગયેલો પતિ વિચારો તે જઈને કહે સાહેબ તો કે બોલો બોલો શું થાય છે તો કે હમણાં હમણાં મારી યાદશક્તિ છે ને ક્ષીણ થઈ ગઈ છે સાવ ઓછી થઈ ગઈ છે ડૉક્ટર કીએ હું તમને શેના પરથી લાગે છે કે તમારી યાદશક્તિ ઓછી થઈ ગઈ છે તો એ પતિ કીએ કે સાહેબ હું જ્યારે જ્યારે કોઈ સુંદર મજાની બ્યુટીફુલ છોકરી જોઉં છું ને તો હું ભૂલી જાઉં છું કે હું પરણેલો છું હેરાન થઈ જાય એવી વાત ક્યારે થઈ જાય સાહેબ ખબર છે એક પેશન્ટ તો ડૉક્ટરને કહે કે સાહેબ હું આમ દબાવું છું ને પેટમાં આઈ કે જેવો આમ દબાવું ને આઈક પેટમાં દબાવું ને મને દુખાવો થાય તો ડૉક્ટર કહે તો શું કામ કે એમ નહીં સાહેબ આ ને દુખે એ રોગનું કાંઈક નામ તો હશે ને તો ડૉક્ટર કહે હા એને પેટ ચોળીને સુળ ઊભા કરવા કહેવાય એક પેશન્ટ કહે કે સાહેબ હું આમ આમ શ્વાસ લઉં છું ને તો મને શ્વાસ ચડે છે તો ડોક્ટર કહે કે તો શું કામ લેસ જિંદગી ચડી જાય હમણાં હું આમ રોડ ઉપર જતો હતો ને તો એક ભાઈ મને રોઈ કહો કે એ વડેલ એક મિનિટ તમે કીધું હા બોલો બોલો તો એના હાથમાં આમ પરચી હતી એ કે આ ડોસીમાનું દવાખાનું ક્યાં છે મેં કીધું ભાઈ હાડકાના દવાખાના હોય નાક કાન ગળાનું દવાખાનું હોય આ ડોસીમાનું દવાખાનું પહેલી વખત સાંભળું લાવ દેખાડજો એ ચિઠ્ઠી તો ચિઠ્ઠી જોઈને મેં તો આમ જનરલી શું છે સાહેબ કે આપણે ડોક્ટર લખીએ તો ડો કરીને બાંધી દઈએ ટપકું કરીને એટલે ડૉક્ટર રમેશ હોય તો ડો બાંધેલો હોય ને રમેશ ડૉક્ટર રમેશ તો આમાં ડો બાંધી અને સીમા લખ્યું તું તો એ ડો સીમાનું દવાખાનું વાંચતો હતો અમારા ગામનો રઘુ મને મળ્યો મેં કીધું એલા રઘલા તું તો આ ગયો તને છોકરી જોવા પસંદ પડી તો કે હા અંકલ છોકરી તો મને બહુ ગમી રૂપાળીને મજાની હતી એટલે મેં લગ્ન માટે હાએ પાડી પણ જેવી મેં લગ્ન માટે હા પાડી ને તો એણે પર્સ ખોલી એમાંથી ક્રીમવાળા બિસ્કીટ કાઢ્યા અને બિસ્કીટ ખોલી અને મંડી ચાટવા એટલે કે જેમ ગઢચટ્ટી હોય ને એમ એ ચટ્ટી હતી

એટલે બાપો આમ આમ જોઈને એ કે એમ નહીં દારૂ પીવો છો દારૂ તો જવાનીઓ કહે કે પહેલાં છોકરી દેખાડો મને ગમશે હું આપાડીશ તો બે આપણે સાથે બેસીને પીશું ઘણી વસ્તુ ઘણી જગ્યાએ બોલાય જ નહીં હોય એક પતિ એની પત્નીને કહે કે એક સવાલ કરું ખરેખર ન કરાયો એક તો સવાલ ન કરાય પણ કરે માણસો અને પછી ન સાંભળવાનું સાંભળવા મળે સાહેબ તો કે કરો ને શું સવાલ છે તો કે લગ્નના આપણે પંદર વર્ષ થઈ ગયા બરાબર તો કે હા પણ મને એમ થાય છે કે હું તને પહેલી વખત જો આવ્યો ત્યારે જ તને ગમી ગયો તો પત્ની કહે કે જો એમાં એવું હતું કે હું નાની હતી ને તો મારા સગ્ગા મામા તમારી બાજુમાં જ રહેતા હતા તે એક વખત હું વેકેશન કરવા મારા મામાને ત્યાં આવી તો તમારા ઘરમાં જોયું ને તો તમારા બા તમારા વાળ પકડી અને તમને ચપ્પલે ચપ્પલે મારતા હતા અને તમે હાવ મૂંઘા મોઢે સેન કરતા હતા તેથી જ મેં નક્કી કરી નાખ્યું કે હું પરણીશ તો આને જ પરણીશ ના થવાનું જ થાય ને સાહેબ પછી તો ચપ્પલ વાળી જ થાય ને હમણાં એવું થયું હો એક લેડીઝ હોસ્ટેલમાં આગ લાગી ભાઈ હા બીજા માળે મળ્યો છોકરીઓ કોલેજની જવાન સોળ્યું આમથી આમ દોડા દોડો કે બસાવો બસાવો બચાવો બચાવો ને આગ ભડકાવાળી આગ તે તે કે ફોન કર્યો ફાયર બ્રિગેડમાં કે ભાઈ ત્યાં લેડીઝ હોસ્ટેલમાં આગ લાગી છે અને છોકરીઓ ફસાઈ ગઈ છે જવાન બધી કે ત્યાં તો ત્યાંથી ભાઈ પાણીના બંબા છૂટાઓ વાવ 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 કરીને અને ફાટ નારીને છે સીડીઓ રાખીને જવાન ફાયર ફાઈટરો બધા ફટફટ ફટ 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 ફટફટ ચડી ગયા બીજા માળે અને પાણીનો મારો જે ચલાવ્યો ને તો આગ દસ જ મિનિટમાં કાબૂમાં આવી ગઈ એટલે છોકરીઓ રાજીના રેડ હસ્તધુનન હાથ મેળવીને ફાયર ફાઈટરોને અભિનંદન આપવા માંડી કે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ આગ તો દસ જ મિનિટમાં કાબૂમાં આવી ગઈ પણ પછી ફાયર ફાઈટરોને કાબૂમાં લેતા બે કલાક થઈ બે બેન પણ વાત કરતી હતી હમણાં આમ ગુસપુસ 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 તે શીલા અને મંજુ મંજુ શીલાને કહે કે શીલા મને એમ હતું કે હું મારા પ્રેમીના ઘરે અચાનક પહોંચી જઈશ ને તો એના ઘરના બધા જ સભ્યો રાજીના રેડ થઈ જશે તો હું અચાનક એક દિવસ મારા પ્રેમીના ઘરે જઈ ચડી તો એના પાંચે પાંચ ઘરના સભ્યો ભડકી ગયા તો શીલા કહે કે મંજુ એ પાંચ સભ્યોમાં કોણ કોણ હતા તો મંજુ કીએ કે મારા પ્રેમીની પત્ની અને ચાર બાળકો હેરાન થઈ જવાય એક ક્લાર્ક એવી રીતે હેરાન થઈ ગયો ગામડા ગામમાં બિચારાની બદલી થઈ અને આધાર કાર્ડ કાઢવાનો એની નોકરી તો આધાર કાર્ડ કાઢવા બેઠો તો હવે આ જૂના ટેબલ હોય ને તૂટેલી ને બિચારો જેમ તેમ બેઠો તો રજીસ્ટર લઈને અને બધું એનું કોમ્પ્યુટરને રાખ્યું હતું ત્યાં ત્રણ ડોસીમાં આવ્યા હો આધાર કાર્ડ કઢાવવા એટલે ગગા કે અમારે આધાર કાર્ડ કઢાવવાનો છે તો કે આ હા હા આવો મારી આવો બેસો બેસો આધાર કાર્ડ કાઢવા જ બેઠો છું બોલો બોલો તમારું નામ બોલો એટલે પહેલાં માજી કહે કે મારું નામ સમજુ એટલે ક્લાર્કે લઈ લખું સમજુ બેન તમારા પતિનું નામ તો માજી શરમાઈ ગયા અમારામાં કે પતિનું નામ ન બોલાય એમ નહીં માણી જો હા આધાર કાર્ડ કઢાવવો હોય તમારે તો પતિનું નામ તો લખાવવું પડે ને ભાઈ સાહેબ આ તમે સમજુબેન કીધું તો ખાલી સમજુબેનથી આધાર કાર્ડ ના નીકળે તો કે સારું એને તો એમ કર તૈણ ગંજી વત્તા તૈણ ગંજી કેટલા થાય વાક્ય ત્રણ ગંજી વત્તા ત્રણ ગંજી છ ગંજી થાય તો કે ઈ મારા વર્ણ તો કે હું છ ગંજી છ ગંજી ભલે 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 એ સમજુબેન છ ગંજી બીજા માજીને કે માજી તમારું નામ બોલો તો કે મારું નામ હરખી બેન તો કે હરખી બેન તમારા વરનું નામ તો કે એકડે મીંડે કેટલા થાય ગગા તો ક્લાસ કે એકડે મીંડે દસ હા અને હાઈત ઘોડા જોડેલા હોય એને શું કહેવાય તો કે એને રથ કહેવાય આઈ મારા વરનું નામ તો કે શું દસ રથ રથ નામ છે અરે વાહ 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 10 રથ ત્રીજા માજીને કે માજી તમારું નામ તો કે મારું નામ મણી તો કે હા તમારા વરનું નામ તો એ માળી તો સીધા ગાવા મીંડાઓ તમારા ભાઈ શરણે પડી માંગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન સુખ આપો તમારા ભાઈ એક મિનિટ એક મિનિટ માંડી તમારા ભાઈ નથી શંભુ શરણે પડી છે છે તો કે જ મારા વરનું નામ હો હો મણીબેન મણીબેન હા હા તે માંડી ત્રણેય માજી ગયા ક્લાર્કે તો ફટ ફોન ઉપાડ્યો અને એના સાહેબને ફોન કર્યો કે સાહેબ અહીં તો માઠી છે જે બહેનો આવે છે પોતાનું નામ લખાવે છે પણ પતિનું નામ નથી બોલતા સાહેબ શું કરવું આમાં કેમ આધાર કાર્ડ નીકળે સાહેબ કહે કે હવે આમાં એવું કરવાનું કે જો દાખલા તરીકે બે ડોસીમાં આવ્યા તો પહેલી ડોસીમાં ને બીજા ડોસીમાંના પતિનું નામ પૂછાય અને બીજા ડોસીમાં ને પહેલા ડોસીમાંનું નામ પૂછાય એટલે તારું કામ ક્લિયર અરે વાહ 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 સાહેબ આવો આઈડિયો તો મને આવ્યો જ નહીં સાહેબ કે એટલે તો તું ક્લાર્ક છો ને હું સાહેબ છું મુક ત્યાં તો બે ડોસીમાં આવ્યો ડગું મગું ડગું મગું કરતા આઈ કે આધાર કાર્ડ જ મળી બેસો બેસો ઈ કે હવે તો કઈ મને વાંધો નથી તમે બેસો બોલો 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 માડી તમારું નામ બોલો તો માજી પેલા માજી હતા એ કે મારું નામ મીઠી બેન તો કે મીઠી બેન હવે તમે છે ને આ માજીના વરનું નામ લખાવો તો માજી કે એના વરનું નામ તો રામજીભાઈ છે રામજીભાઈ માળી તમારું નામ તો કે મારું નામ કળવી બેન તો કે બેન હવે મારી તમે આ માજીના વરનું નામ લખાવો તો કે એના વરનું નામ પસાભાઈ તો કે પસાભાઈ ત્યાં તો પેલા માજીએ ચપ્પલ કાઢ હોવા ભાઈ એક ઠોકી દીધું કે પીટિયા મારી હાઈરે એના વરનું નામ લખસ ને એની હાઈરે મારા વરનું નામ તે આ ઉંમરે હવે અમારે વરની અદલા બદલી નથી કરવી ક્લાર્કે રાજીનામું આપી દીધું પણ એવું જ છે સાહેબ તમે ધારોને ત્યાંથી તમને યોગ્ય જવાબ ન મળે હમણાં એક ચેલ્લો છે ને એના ગુરુને કહે કે બાબા બાબા હેરાન થઈ ગયો છું મારે રૂપિયાની જરૂર છે ગુરુજી મને રૂપિયા આપો તો ગુરુ ખારો થઈ ગયો કે રૂપિયાને અમુક સાઈડમાં બોલ હવે શું જોઈ છે તો ચેલો કહે કે એ સાઈડમાં પડેલા રૂપિયા પણ એમાં એવું જ છે હો સાહેબ કે નાણાં વગરનો નાથીઓ ને નાણે નાથા લાલ वर्षों पहला ग्रेट कॉमेडियन किंग ऑफ कॉमेडियन महमूद साहब है गए हो चेने साहब कि ना बीवी ना बच्चा ना बाप बड़ा ना मैया द होल थिंग इज देट के बाया सबसे बड़ा रुपया अने साहब छेले हूँ तुमने एम कहाँ कि पैसे की पहचान यहाँ इंसान की कीमत कोई नहीं बच के निकल जाए इस बस्ती से કરતા મોહબ્બત કોઈ નહીં જય હિન્દ જય ભારત જય જય ગરવી નમસ્કાર સર્વે હાસ્ય પ્રેમીઓનું તહે દિલથી સ્વાગત મિત્રો એમ કહેવાય છે કે માણસ માત્ર માથાકૂટને પાત્ર અને આનું કારણ એક શાયર એમ જણાવે છે के इश्क को रोग मार देते हैं इश्क को रोग मार देते हैं अक्ल को सोग मार देते हैं आदमी खुद ब खुद नहीं मरता दूसरे लोग मार देते हैं वाँ, 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 वाँ। मा था, था वो करिए तो माथाकूट था, था ये जने। हमना बे प्रेमी बगीचा में बैठा था ते प्रेमी का द्रुष्के रड़े हो भाई छानी नारी તે પ્રેમી કહે કે બકી આ સવાર સવારમાં તું આટલી બધી શું વાત કરતો ખબર પડે ને તો પ્રેમિકા કે રણું નહીં નહીં મારો પતિ મારા પર શંકા કરે છે હવે આમાં માથાકૂટ જ થાય ને માણસ માત્ર માથાકૂટ ને પાત્ર જ થઈ જાય ને સાહેબ એવી જ રીતે બગીચામાં શિયાળાની વહેલી સવારે કોલેજ જવાને બદલે બગીચામાં એક પ્રેમી પ્રેમિકા બેઠા હતા સાલ ધર ધર જો આવી ખતરનાક ઠંડીમાં છે ને હું તો સવારમાં વહેલી ઉઠીને લઉં જો તો પ્રેમી કહે કે બકી હું તો શિયાળામાં બે વાર ના પ્રેમિકા કહે વાહ તું તો મારાથી વધારે સ્વચ્છ છો શિયાળામાં બે વાર ના તો પ્રેમી કે હા પહેલી વખત શિયાળો શરૂ થાય ત્યારે ના અને બીજી વખત શિયાળો પૂરો થાય ત્યારે નાવાની વાત ઉપરથી એક સાહેબ વાત તમને કહી દઉં કે એક ડૉક્ટર પાસે પેશન્ટ આવ્યો તો પેશન્ટ કહે કે સાહેબ તો કે આ બોલો બોલો શું થાય છે તો કે ના સાહેબ અત્યારે કાંઈ નથી મહિના પહેલા મને ખતરનાક તાવ આવ્યો ને ત્યારે સાહેબ તમે મને છે ને નાહવાની ના પાડી હતી તો ડૉક્ટર કીએ કે પણ એનું અત્યારે શું છે તો પેશન્ટ કહે કે હવે નાઈ લઉં નાની નાની વાતમાં મજા આવી જાય હો સાહેબ આપણે ધારણા ન હોય ને એવા જવાબ નીકળે હમણાં બે બહેન પણ હું ઘૂસપૂસ 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 વાત કરતી હતી સાહેબ શીલા અને મંજુ મંજુ કહે કે શીલા મને પાકી ખાતરી છે કે મારા પતિનું કોઈક છોકરી હૈરે લફરું છે તો શીલા કહે કે મંજુ હવે તું શું કરીશ તો મંજુ કી એમાં કરવાનું શું હોય હું મારા પ્રેમીને મારા પતિની વાહે લગાડી દઈશ આ જવાન છોકરા છોકરીઓ કે પતિ પત્ની કે મોટા માણસોની વાત તો સાહેબ બરાબર છે પણ આ આજકાલના છોકરા વે કટકના ઘોડા જેવા જેવો હમણાં સ્કૂલમાં એક શિક્ષક વર્ગમાં બાળકોને બધાને બેસાડી અને એ કે હું આજે તમને સંગઠન શક્તિ વિશે સમજાવીશ કે સંગઠન શક્તિ શું છે સંગઠનમાં કેવી શક્તિ છે તમે એક સાથે રહ્યો એકતા હોય તો તમને કેવા પરિણામ મળે એટલે એકતામાં તાકાત છે બાળમિત્રો હું તમને એક ઉદાહરણ સાથે સમજાવું કે જુઓ તમે જંગલમાં લાકડા કાપતા હો અને કોઈ સિંગલ લાકડી તમારા હાથમાં આવે તો તમે ફટ નારીને એને તોડી શકો એ તૂટી જાય એક લાકડી તૂટી જાય પણ એ જ લાકડી પચીસ જેટલી ભેડી કરી એનો ભારો બનાવો તો એ ભારાને તોડવા જાઓ તો ભારો ન તૂટે સાવરણી હોય બાળ મિત્રો સાવરણી હોય એમાં ઘણી બધી સડી હોય એ બધી સાથે બાંધેલી હોય તો એ કચરો સાફ કરે પણ એકાદ સળી આમ છૂટી થઈ જાય તો એ સળી પોતે કચરો બની જાય એટલે સંગઠનમાં શક્તિ છે બાળમિત્રો હવે છગન તું ઊભો થા આ મેં તને ઉદાહરણ તરીકે બે ઉદાહરણ આપ્યા તારી પાસે આ સંગઠન શક્તિનું કોઈ ત્રીજું ઉદાહરણ છે છગન કે હા સાહેબ મારી પાસે સંગઠન શક્તિનું ત્રીજું ઉદાહરણ છે તો કે બોલ તો કે સાહેબ હું એક બીડી ખિસ્સામાં રાખું છું તો તૂટી જાય છે પણ પચ્ચીસ બીડીની જુડી રાખું છું તો નથી તૂટતી થાય ને સાહેબ હમણાં આ છોકરાઓની વાત તો ઠીક છે કે સ્કૂલમાં બાળકો તોફાન કરે પણ કોલેજમાં આવું થાય છે હો સાહેબ કોલેજમાં પ્રોફેસર પીરિયડ લેતા હતા અને આખા ક્લાસમાં છોકરા છોકરીઓ બેઠા હતા અને પ્રોફેસર કહે કે આજે આપણે પ્રેમ દોસ્તી અને મદદ પ્રેમ દોસ્તી અને મદદ આ ત્રણ વિષય ઉપર આપણે ચર્ચા કરવાની છે હું તમને સમજાવીશ કે પ્રેમ દોસ્તી અને મદદ કોને કહેવાય પણ એ પહેલાં મારા એક પ્રશ્નનો જવાબ પાર્થ તું ઉભો થાય જવાબ દે તો પાર્થ ઊભો થયો કે આ સાહેબ પૂછો સર પૂછો તો કે આજે આપણે પ્રેમ દોસ્તી અને મદદ વિશે વાત કરીએ છીએ ત્યારે પ્રશ્ન મારો એ છે કે તારો ખાસ મિત્ર અને તારી પ્રેમિકા જો હોજમાં સાથે નાતા હોય અને નાતા નાતા ડૂબવા માંડે તો તું પહેલાં કોને બચાવ તો પાર્થ કીએ સાહેબ હું એ બેય નાલાયકને ડૂબવા દઉં હોજમાં એક સાથે નાવા હું કામ પડ્યા પાછો પ્રોફેસર પર ખારો થયો કે સાહેબ તમે મારી પ્રેમિકાને ગમે એની હૈરે હોજમાં નવા પડતા નહીં હો નહીતર હું એ તમને હોજમાં ડુબાડી દઈશ માણસ માત્ર માથા કૂટને જ મગજ ગરમ થઈ જાય સાહેબ એક મગજ ગરમ થઈ ગયું છગનનું માથું પકડીને બેઠો તો કે ઓહો હો આ ક્યાં જાઉં નકરી માથાકૂટ માથાકૂટ ને માથાકૂટ ત્યાં મગન આવ્યો કે અરે છગન કે માથું પકડીને બેઠો છો યાર જવાન માણસ થઈને માથું પકડી લે તો કે અરે યાર મારો બાપ તો બાપ છે બાપ છે કે પણ છગન થયું શું તો કે અરે મગન એ કે એમાં એવું છે કે હું નાનો હતો ને સ્કૂલે જાતો ને મારા બાપા મને ફી ભરવા રૂપિયા આપતા તો હું એ રૂપિયાનું ફિલ્મ જોઈ આવતો પણ એનું અત્યારે શું છે તો કે અરે હમણાં મેં મારા બાપાને ચાર ધામની માટે ધામ ને તો એ સીધા પટાયા પટાયા વયા ગયા ઉમરે તો આ માથું પકડીને જ બેસે ને પ્રેમી અને પ્રેમિકા બગીચામાં વાત કરતા હતા અને સાહેબ તમે જુઓ આ પ્રેમી અને પ્રેમિકા બેઠા હોય ને તો કલાકો સુધી વાતો કરે બોલો અને વિષય કાંઈ ના હોય આપણને એમ થાય કે આ સવારે આપણે હાલવા નીકળ્યા ત્યારના આ બેઠા છે ને અત્યારે તો ઓફિસે જ અહીં છીએ આ બેઠા છે અહીંયા આ શું કરતા હશે શું વાતું કરતા હશે વિષય નહીં કોઈ પણ કલાકો સુધી પ્રેમી અને પ્રેમિકા વાત કરતા હોય ને અલગ મલકની વાતો તો એ પ્રેમિકા એના પ્રેમીને કહે કે બકા હું છે ને એ મારા પપ્પાની પરી છું તો પ્રેમી કહે કે હું મારા પપ્પાનો પારો છું પ્રેમિકા કહે કેમ કેમ બકા પારો તો પ્રેમી કહે કે મને જોઈ ને મારા બાપાનો પારો ચડી જાય છે બાપાની વાત જ નિરાલી છે પપ્પા તો પપ્પા ફાધર તો ફાધર ભાઈ બાપ તો બાપની જગ્યાએ હોય છે સાહેબ હમણાં એક બાપ પપ્પા છાપુ વાંચતો બેઠો તો અને છોકરો નીકળો એનો નાનો આઠ દસ વર્ષનો તો કે ક્યાં જાસ બેટા તો કે મમ્મી એ છે ને કોથમીર લેવા કીધું તો લેતો હું તો કે લેતો લેતો તરત છોકરો લઈને આવ્યો એટલે કે જો પપ્પા લેતો આવ્યો કોથમીર કહેવાય એ જોયું છે કહેવાય કહે તું કોથમીરને બદલે ફુદીનો લેતો આવ્યો મૂર્ખા એ આઠ દસ વર્ષ થયો પણ બોકા થાવ તને તો છે ને ગાંડાની હોસ્પિટલમાં ભરતી કરી દેવાય જ્યાં જ્યાં આવે દેખાડ તારી માને છોકરો ગયો થોડીક જ વારમાં પાછો આવ્યો પપ્પા તમે મારી હાઈરે ગાંડાની હોસ્પિટલમાં હાલો પપ્પા કહે કેમ કે કેમ શું મારી મમ્મી કહે છે કે આ ફૂદીનો નહીં મેથીની ભાજી છે એક મમ્મી એના બાબાને મારતી હતી ઓર ધડામ ધડામ ઢીબતી હતી ત્યાં પપ્પા આવી ગયા કે એ ભાઈ ગવાન એ હું લેવાને બાળકને મારશ તો પત્ની કહે કે તમને ખબર છે આ કેવો નાલાયક થઈ ગયો છે આવડો ટેન્ડી જેવો છે પણ એ કહે કે હામો હામ બોલે છે પણ કે થયું શું તો કે મેં એ લેસન નહોતો કરતો ને તો મેં એને કીધું કે દીકરા તું ભણી ગણીને હોશિયાર થઈશ ને તો તને સીધી સાદી સરળ અને સુંદર બાયડી મળશે તો કે એ મુ શું કહે છે તમને ખબર છે એ એમ કહે છે કે મારા પપ્પા ભણી ગણીને હોશિયાર થયા તો એને શું મળ્યું પત્ની જોય પતિ બિચારો છે ને આમ છાપું વાંચતો હતો ને પત્ની ચા પીતી હતી ભાઈ અચાનક શું એના મગજમાં ને તો કે તો આ બોલ ને આમ તો ભગવાન ન કરે પણ હું કોક ની ખોવાઈ જાઉં તો તમે આ છાપું વાંચો છો એવા છાપામાં જાહેરાત આપો પતિ કે અરે તું ખોવાઈ જા તો છાપામાં જાહેરાત તો દેવી જ પડે ને કે તો કે શું લખો છાપામાં પતિ કે હું એક જ લાઈન છપાવું કે તું જ્યાં હો ત્યાં ખુશ રહેજે બુડો પતિ ગાવા ખુશ રહે તું સદા ય દુઆ હે મેરી મોત હી આખરી અબ સજા હે તેરી મોતની સજા આપી દીધી હોય કે જ્યાં હોય ખુશ રહેજે પણ પતિ પત્ની વચ્ચે જે પ્રેમ છે ને સાહેબ એ પ્રેમ આવી નાની નાની બાબતો નાના નાના ઝઘડાથી જ અમર થાય નાના નાના ઝઘડા બધાના જીવનમાં હોય છે અને જ્યારે પતિ જમતો હોય જોજો તમે એ પ્રેમ હોય છે પતિ જમતો હોય એટલે પત્ની અવશ્ય પૂછે કે કેવું બન્યું છે આજે જમવાનું હવે અહીંયા પરીક્ષા થઈ જાય જો પતિ એમ કહે કે નથી બન્યું બરાબર તો ઝઘડો થાય અને જો પતિ એમ કહે કે સ્વાદિષ્ટ બન્યું છે તો ધરારો વધારે જમાડે જમાડવાની વાત પરથી વાત યાદ આવી કે પતિ પત્ની બેઠા હતા ને તો અલક મલકની વાતો કરતા હતા ત્યાં તો પાડોશમાંથી એક પાડોસણ આવી સુંદર મજાની હો બ્યુટીફુલ પાડોશમાં તો બહેનો રહેતા હોય અને ઈશ્વર દત્ત છે સ્ત્રીઓને જે સૌંદર્ય છે એ તો એટલે આ ભમરો બેઠો બેઠો છાપું વાંચતો તો પતિ અને પત્નીએ બેઠી હતી ત્યાં એ પાડોસણ આવી એ કે આવો આવો મંજુબેન પધારો પધારો ત્યાં પતિ આમ જોયો કાતર મારીને કે હા સ્લીવલેસ બ્લાઉઝ ને સરસ મજાનો સાડલો ને ચાંદલો ને એટલે કીએ કે નાના હું તો પૂછવા આવી છું હું કે મેં આજે છે ને શુદ્ધગીનો શીરો બનાવ્યો છે તો થોડો તમારા માટે લેતી આવું પતિ અડધો ઊંચો થઈ ગયો હા હા એમ કહેવા ગયો ને ત્યાં તો પત્નીએ કાંઈપુ કે ના રે ના તમારા ભાઈને તો ડાયાબિટીસ છે ગયડું ખાવાની મનાય છે

એક વસ્તુ તો બધાએ માર્ક કરી હશ્યો કે જગતમાં આ પુરુષ જ એક એવું પ્રાણી છે કે જેને ગુલાબ કરતા ગુલકંદમાં કેરી કરતા અથાણામાં મૂડી કરતા વ્યાજમાં અને પત્ની કરતા પાળોસણમાં વધારે રસ હોય છે રસની વાત આવીને તો ફિલ્મ રસની એક વાત કરી દઉં સાહેબ કે હમણાં એક ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું ને હું જોવા ગયો સરસ મજાનો શોટ હતો કેમેરા લઈ ગયા લાઈટોને તે ડાયરેક્ટર હીરોને આ સીન સમજાવતો હતો કે જો હીરો સાહેબ આમાં બીજું કશું જ નથી ભવ્ય સીન છે જો આ સીન આપણે સરસ રીતે શૂટ કરી લેશું તો એને હોલમાં તાળીઓના ગડગડાટ તમારા નામ પર થશે સીટીઓ વાગશે કે તો કે સમજાવો શું છે તો કે આ ભવ્ય હવેલીમાં જે આપણી આ મોટી સીડી છે એ સીડી તમે ફટફટ 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 ફટફટફટફટ કરતા ઉતરતા આવો છો તમે છેલ્લા પગથી એ પહોંચી અને જે ચશ્મા પહેર્યા છે એ ચશ્મા ઉતારશો તો તમને સામે છે ને એક સિંહ દેખાશે એટલે સિંહને તમારે વેધક નજર મારવાની છે અને રજનીકાંતની સ્ટાઇલથી તમારે પાછા ચશ્મા પહેરી લેવાના છે તમારા ગળામાં રૂમાલ છે એ રૂમાલને તમારે આમ કરી અને સિંહની સામુ જોઈ અને આમ કરવાનું છે આટલો જ શોર્ટ છે બોલો શોર્ટ સમજાઈ ગયો એટલે હીરોકીએ કે મને તો શોટ સમજાઈ ગયો તમે સિંહને સમજાવી દીધો છે ને થઈ એક જવાન દીકરો અડધી રાત્રે ઘરે આવ્યો ભાઈ એટલે એની મમ્મીએ દરવાજો ખોઈ લો અડધી રાત સુધી ક્યાં ગયો તો આ રાતના એક સવા થયા એ રખડા આ તો તારા પપ્પા છે નહીં ત્યારે તને ઢીબી નાખત હાલી લી ક્યાં ગયો હતો તો કે ક્યાંય નહીં મમ્મી કહેવા જેવું નથી અરે મમ્મીને તો કહેવાય કે એમાં એવું છે ને કે આજે ઓલા છે ને શીલાનો કેબરે ડાન્સ હતો તો હું કેબરે ડાન્સ જોવા ગયો કાંઈ ના જોવાનું તો નથી જોયું ને તો જવાનીઓ કે હા ત્યાં મેં મારા પપ્પાને જોયા હેરાન કરી દઈએ છોકરીઓ હેરાન કરી દીધો હમણાં એક છોકરી છે ને રેલવે પ્લેટફોર્મ પર હાથમાં સરસ મજાનો આઈફોન લઈને આમ આમથી આમ થાય તે રસ્તામાં ટીટી મળી ગયા કે એક 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 મિનિટ અંકલ જરાક મને જવાબ દો ને તો કે બોલો બોલો શું છે તો કે ના મારે જાણવું છે કે જે આ એક્સપ્રેસ આવવાની છે ગાડી એ કેટલા વાગે આવશે તો કે એ પાંચ વાગે આવશે તો કે ઓકે પોણા પાંચ થયા ને હં 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 તો જે લોકલ આવે છે એ તો કે એ પાંચને વીસે આવે અને પછી મેલ તો કે એ તો સાડા પાંચે આવશે તો અત્યારે પોણા પાંચથી પાંચની વચ્ચે કંઈ માલગાડી છે તો કે ના માલગાડીએ નથી તમારે ક્યાં જવું છે એ કહો ને તો કે અંકલ મારે ક્યાંય નથી જવું આ પાટાની વચ્ચે સુઈને મારે સેલ્ફી લેવી છે તમને ગોઠાળે ચડાવી દે ભાઈ બોલો પાટાની વચ્ચે સેલ્ફીઓ લેવી છે હમણાં છગને એના ભાઈબંધ મગન પાસે એક લાખ રૂપિયાની ઉગરાણી કરી ભાઈ મગન કેટલા વખત પહેલાં તને એક લાખ રૂપિયા મેં ઉધાર આપ્યા છે હવે તો પાછા આપ તો મગન કહે છગન એ લાખ રૂપિયા તું ભૂલી જા આ છગન કહે એક લાખ રૂપિયા જેવી માતબર રકમ આવડી મોટી રકમ એક સાથે કેમ ભૂલી જાવી તો મગન કહે કે તો દસ દસ હજારના હપ્તા કરીને ભૂલી જા આને કેમ પહોંચવું અમુક બાબતમાં અમુક માણસોને પહોંચાય જ નહીં એવું જ થયું એક ભાઈ ની પત્ની ગુજરી ગઈ ને ભાઈ તો બિચારો દૃષકે દૃષકે રડતો હતો હવે પત્ની ગુજરી જાય તો રડવું તો આવે ને ભાઈ તો રડતો હતો ને ત્યાં એનો એક મિત્ર આવ્યો અરે 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 યાર આટલો બધો દુઃખી ના થા જીવનમાં બધાને એક વખત મરવું તો છે કે આગાહ સે કોઈ બસર નહીં આગાહ આપની કોઈ બસર નહીં સામાન સો કા નહી પલકી ખબર નહીં એટલે આજ તારી તો પછી મારી વારી છે વારા પછી વારો ને મે પછી ગારો રળ માં દોસ્ત પત્ની ગુજરી ગઈ હવે એને સ્વર્ગ મળે થયું તો શું ઈ કે દોસ્ત તોલો રડતા રડતા કહે કે કાંઈ નહોતું હવારમાં ઊઠી અને હજુ તો વાટકીમાં દહીં લીધું અને એ દહીંમાંથી એ ધીમું ધીમું દહીં ખાતી હતી વાટકીમાંથી ત્યાં તો અચાનક ગુજરી ગઈ તે દહીં અધૂરું રહી ગયું ભાઈ તોલો મિત્ર કહે કે એ વાટકીમાં અધૂરું દહીં છે અહીં મને આપને અમારા ગામનો રઘુ છે ને એને છે ને પરીક્ષામાં અઘરું પેપર કોલેજના બીજા વર્ષમાં તે પરસેવે રેપ તે બાજુમાં સુંદર છોકરી હતી હવે એને ના આવડે આને ના આવડે એટલે અમારો રઘો શું છે કે ચીઠી લઈને જાય આમ પરચી બનાવી જોઈએ ગમે હતી એવી રીતે કાઢે ને કે કોઈના બાપને ખબર ના પડે કે એણે ક્યાં લખ્યું છે તે બાજુમાં છોકરી બેઠી હતી એણે કીધું કે એ હલો ભાઈજાન પાંચ નંબરના સવાલની ચિઠ્ઠી છે રઘુ ખાર ખાઈ ગયો કે એક મિનિટ પેલા નક્કી કરો ભાઈ કે જાન પછી ચિઠ્ઠી આપો અડધી રાત્રે રઘુ ને ભાઈ એક છોકરીનો ફોન આવ્યો બોલો ટ્રેણીન ટ્રેણીની વગડો ફોન તો રઘુ એ તો ઉપાડ્યો હલો હવે રાતના એક દોઢ વાગ્યો તે છોકરીએ સીધું ગીત ગાવાનું શરૂ કર્યું બોલો धीरे धीरे से मेरी जिंदगी में आना हेलो कौन बोलो सो धीरे धीरे मेरे दिल को चुराना इतल तुम्हें मने प्रेम करो सो तुमसे प्यार हमें है कितना जाने जाना मारी हायरे लगन करवा से तुमको मिलके तुमको है बताना પછી ધીમેક થી છોકરીનો અવાજ આવ્યો કે આ ગીતને કોલર ટ્યુન કરવા માટે આઠ નંબર દબાવો સુઈ ગયો એક માજીને આવી રીતે અડધી રાત્રે જે મને અડધી રાત્રે ફોન આવ્યો ને માજીને અડધી રાત્રે દાઢનો દુખાવો ઉપડો હો ભાઈ તે હવે જાઉં ક્યાં પાડોશમાં જ ડૉક્ટર રહેતા હતા દાંતના ઓળખીતા હતા તો ગયા માજી કે ઠાક 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 ઠક ઠાક ઠક બોલો બોલો માજી શું થયું તો કે અરે આ જો ને ગા આ દાઢમાં ભયંકર દુખાવો થાય છે તો ગા ખોલો મોઢું ખોલો તો કે મારું મોઢું ખોલાવવાનું રહેવા દે તો કે એમ નહીં માજી મોઢું ખોલો એટલે તો કે જો મોઢું ખોલાવાનું રહેવા દે અરે કે મોઢું ખોલવું પડે તો કે જો સાંભળ તારી બાયડી છે ને એના જૂના પ્રેમીને દર બીજા દિવસે મળવા જાય છે બસ આનાથી વધારે મારું મોઢું ભાઈ ખુલે હેરાન થઈ જાય એક હું ભાભી છે ને એ સોનીની દુકાનમાં વીંટી લેવા ગયા સોની ને કે વિંટી દેખાડતો સોની તો આખું બોક્સ ઓલું હોય ને વીંટીનું આમ લાઇન સર બધી હોય પચીસ ત્રીસ વીંટી હોય એમાં તો કે જોઈ લ્યો ભાભી કે તો પેલા એક નાનકડી વીટી છે ને કે અરે વાય કે આ સરસ છે આ લગભગ કેટલાની થશે સોનીભાઈ તો કે ભાભી આ લગભગ પચીસેક હજારની થશે તો ભાભીની રાળ નીકળી ગઈ અરર પછી બીજી એક સેજ મોટી વીંટી હતી એનું પૂછ્યું ભાભી એ કે સોનીભાઈ આ મોટી સેજ વીટી છે એના કેટલા થશે તો સોની કીએ ભાભી એના બે વખત અર ર હમણાં એક મહિલાને આવી જ રીતે અડધી રાત્રે ભાઈ ફોન આવતા હોય છે જેમ રઘુને આવ્યો આ માજી ડોસીમાં અડધી રાત્રે દાઢ દેખાડવા ગયા એમ એક મહિલાને ફોન આવ્યો અજાણ્યા નંબર પરથી તો મહિલાએ તો પડ્યો ફોન કે હલો તો કે હા હેલો તો કે કોણ બોલો છો જો મેડમ કોણ બોલો છો એ પછી પૂછજો પહેલાં મારી વાત સાંભળી લ્યો એટલે મેડમ કે કે જુઓ હું અજાણ્યા નંબર પર કોઈ સાથે વાત નથી કરતી કેમ કે મારે પોતાને એક સીધો સાદો સરળ અને નેક પતિ છે તો સામેથી અવાજ આવ્યો કે અમારી પાસે પણ એક સીધો સાદો સરળ અને નેક પતિ છે મહિલા ગુસ્સે થઈ ગઈ કે તમે શું વાત કરો છો એક કે હું પોલીસ ચોકીમાં ફોન કરીશો તો અવાજ આવ્યો કે હું પોલીસ ચોકીમાંથી જ જમાદાર બોલું છું અમારી પાસે જે તમારો જ પતિ છે નેક સીધો સાદો ને સરળ તમે એની જામીનની વ્યવસ્થા કરો તો કે કેમ કેમ શું એ છોકરીઓની છેડતી માં પકડાણો છે નીકળી જાય મોટી મોટી કરવી કોણ શું છે એ ક્યારેય ખબર ન પડે ભાઈ કોઈને હા પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો ને સાહેબ તો પતિ ગુસ્સે થઈ ગયો કે યાર તું આખો દિવસ પત્તર ઠોકતી હોશ યાર બળબડ બળબર બળબડ હું તો કંટાળી ગયો તારાથી એ મારે છે ને કોઈક સમજદાર બૈરા સાથે લગ્ન કરવાની જરૂર હતી તો પત્ની કે તમારી સાથે કોઈ સમજદાર બૈરું પૈણે જ નહીં તો પતિ કે મારે આ જ વાત સિદ્ધ કરવી હતી જનરલ સાહેબ વાત એમ જ હોય છે કે સ્ત્રી છે ને પુરુષનું માને એમ કહેવાય છે પણ એવું નથી હોતું ઘણી સ્ત્રીઓ પુરુષની વાત માને અને ઘણા પુરુષો સ્ત્રીઓની વાત માને છે પણ ક્યારેક ક્યારેક અણ બનાવતો થાય તો એ ભાઈ પકડી રાખ્યું કે ના ના સ્ત્રીઓ છે ને પુરુષની વાત ન માને એટલે ન જ માને તો કે પણ તમે શેના આધારે આ વાત કરો છો તો કે જો સોલે ફિલ્મમાં વીરુ છે એ રાળો રાળ કરીને થાકી ગયો કે ઇન કુત્તો કે આગે મત નાચના પણ છતાંય બસંતી કુત્તાઓ સામે નાચી તે નાચી છે અરે આ ઉદાહરણ છે ભાઈ તો ફિલ્મ છે એમાં તો નાચવું પડે તો જ ફિલ્મ આગળ હાલે ને જો ન નાચે તો અહીંયા વીરુ ને ઓલો ગબર છે એ બંધ મારી દઈને પિક્ચર પૂરું થઈ જાય છે ને ગણમાં નથી ના એક જાય હે હે એટલે પિક્ચરમાં તો એમ હોય કે તો કે ના ના એ કે તો એ કે એ ભાઈ કે કે લ્યો મારા પત્ની છે ને એ મને એમ વાત વાતમાં કહે કે આપણો તો સાત જનમનો સાથ છે હાઈત હાઈત જન્મ સુધી આપણે ભેળા ને ભેળા રહેશું દર જન્મે તમે મારા પતિને હું તમારી પત્ની કે વાત વાતમાં કહીએ તો કે એ તો સારી વાત છે ને ભાઈ સાત જન્મનો સાત તો છે જ તો કે ના રેના સ્કૂટર ઉપર બેસાડીને રોડ ઉપર જાતો હતો તે ફોટ ઉતરી ગઈ રિક્ષા વહી ગઈ કોમ્બિનેશન ની વાત છે સાહેબ જેને જેને કોમ્બિનેશન હોય એનું હાલે કોમ્બિનેશન ન હોય ને એ કોમ્બિનેશન પછી ડિટેચ થઈ જાવ તમે એક વેપારી દુકાનમાં બોલો આમ કાંઈ કોમ્બિનેશન નહીં હો સાહેબ સહેનાઈ અને બંદૂક સાથે વેચતો હતો એટલે ગ્રાહકે જોયું કે યાર આ સહેનાઈ ને બંદૂકનું કાંઈ કોમ્બિનેશન નથી એટલે એણે પૂછ્યું કે વેપારી ભાઈ આ યાર સમજાતું નથી આ સહેનાઈ ને બંદૂક એક સાથે કેમ વેચો છો આ સહેનાઈ ને બંદૂક એક સાથે વેચાય છે તો વેપારી કહે કે જુઓ એમાં એવું છે કે જે કોઈ મારી પાસે સહેનાઈ વેચાતી લઈ જાય છે ને એનો પાડોશી ત્રણ ચાર દિવસમાં જ બંદૂક લેવા આવે છે સરસ મજાની એક વાત સાહેબ આ કોમ્બિનેશન ઉપરથી યાદ આવે છે કહું તમને કે એક સ્કૂલમાં એક શિક્ષિકા છે ને નવી ભરતી થઈ એટલે પટાવાળાનું નામ એને આવડતું નહોતું એટલે એણે બોલાવ્યો કે એ હલો અહીંયા આવશો એટલે ઓલો જવાનીઓ પટાવાળો અને શિક્ષિકા એ જવાન તો પટાવાળો કહે કે મેડમ ટીચર મારું નામ એ હલ્લો નથી હો તો શિક્ષિકા કહે કે હું નવી છું ને એટલે હું મને તમારું નામ નથી આવડતું શું છે તમારું નામ તો કે મારું નામ પ્રેમનાથ છે હં તો કેમ લેવાય કે એમ તમારા ઘરમાં કાંઈ તમારું હુલામણું નામ છે બીજા નામે બોલાવે છે તમને હુલામણું નામ હોય તો કયો તો કે ઘરમાં મને અંધાય છે ને પ્રિયતમ કીએ છે શિક્ષિકા કે આ પ્રિયતમે કેમ કેવું કે એમ નહીં તમારા મિત્રો કે મોહલ્લામાં કે શેરીમાં કે તમને કોઈ બીજા નામે કાંઈ બોલાવે છે તો કે હા મને છે ને શેરીમાં બધાય મારા મિત્રો સાજન કીએ છે પ્રિયતમ કેમ બોલાવો કરતા એટલે શિક્ષિકા કહે કે એમને હું તમને છે ને તમારી અટકથી બોલાવી શીખી તમારી અટક શું છે તો કે બોલાવશો ને તો કે હા તો કે મારી અટક સ્વામી છે હવે આમાં માથા કુક જ થાય ને સાહેબ એટલે જ કહેવાય છે કે માણસ માત્ર માથાકૂટ ને પાત્ર પણ સાહેબ હું તમને એક ટેગ લાઈન આપું કે આ ત્રણ બાબત જો તમે મગજમાં રાખો ને તો માથાકૂટ થવાની શક્યતા ઘટી જાય નવ્વાણું ટકા માથાકૂટ ન થાય અને એ ત્રણ બાબત છે સાહેબ એક ક્યાં ટકવું બે ક્યાં અટકવું અને ત્રણ ક્યાંથી છટકવું ક્યાં ટકવું ક્યાં અટકવું અને ક્યાંથી છટકવું આ ત્રણ બાબત જેને ક્લિયર છે ને સાહેબ દિમાગમાં મગજમાં માઇન્ડમાં એને માથાકૂટ નથી થતી અને થાય જ નહીં ને તમે આટલી હોશિયારી રાખો કે આપણે શું કરવું છે કેવી રીતે અમલ કરવો છે તો લગભગ નથી વાંધો આવતો પણ એક વસ્તુ છે સાહેબ જિંદગીમાં જેમ મેં કીધું ને કે ત્રણ વસ્તુ યાદ રાખો એવી જ રીતે એક આ લાઈને યાદ રાખો કે કુછ ઇસ સે મેને જિંદગી કો બસર કર લીયા કુછ ઇસ સે મેં જિંદગી કો બસર કર લીયા કિસી માફી માંગ લી કિસી કો માફ કર દિયા અને એટલે જ નાઝીર દેખયા સાહેબનો શેર હું અવાર નવાર કહેતો હોઉં છું સાહેબ કે થોડું સમજ તો જિંદગી તારી ફરી જશે સમજ તો તારી ફરી જશે અરે નાદાન જિંદગી તો ઘડી બે ઘડીની છે સાવધ રહેજે નહીં તો પથારી ફરી જશે જય હિન્દ જય ભારત જય જય ગરવી